વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારની વિસ્તૃત રીતે સમજૂતી મેળવી કે રોકડ વ્યવહાર એટલે શું, ઉધાર વ્યવહાર એટલે શું, ખાસ કરીને કયો વ્યવહાર રોકડ વ્યવહાર છે અને કયો વ્યવહાર ઉધાર વ્યવહાર છે આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના આધાર પરથી જ તમને આગલા બધા ચેપ્ટર્સ છે તેના ગણતરી થશે. બરાબર, આપણે તમને સમજાવ્યું કે ભાઈ રોકડ વ્યવહાર છે તે રોકડ મેળમાં અને પેટા રોકડ મેળમાં નોંધાય છે, અને ઉધાર માલના વ્યવહારો હોય એટલે કે ઉધાર ખરીદી ઉધાર વેચાણના વ્યવહાર હોય તો તે ખરીદ નોંધ વેચાણ નોંધમાં નોંધવામાં આવે છે, અને મિલકતને લગતા વ્યવહારો હોય તો તે આમ નોંધમાં દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડની અંદર આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર વિશેની સમજૂતી મેળવી. તો હવે આજે આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર વિશે સમજૂતી મેળવીશું કે જે વ્યવહાર થાય છે તે વ્યવહાર પહેલાં તો આર્થિક વ્યવહાર છે કે નહીં, બિન આર્થિક વ્યવહાર છે કે આર્થિક વ્યવહાર છે તે આપણે ખબર હોવી જોઈએ, અને ત્યારબાદનું નેક્સ્ટ સ્ટેપ તે આપણું રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારનું આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે બંને પ્રકારના દાખલાઓ આવતીકાલે જોશું કે ભાઈ નીચે આપેલા વ્યવહારો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર તે જણાવો, અને નીચે આપેલા વ્યવહારો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તેના વિશેની સમજૂતી આપો. તો તેની અંદર આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર વિશે તમને સમજૂતી આપી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય તેના વિશે સમજૂતી મેળવીશું. જો કે આપણે તમને એક વખત સમજાવેલું છે, તેમ છતાં ફરીથી આ તમને તફાવત સ્વરૂપે પણ પૂછાય, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર વચ્ચેનો તફાવત જણાવો. તો સૌથી પહેલા આર્થિક વ્યવહાર એટલે શું, એનો પહેલો જ પોઈન્ટ છે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર ગણવામાં આવે છે, અને જે વ્યવહારનું નાણાંના મૂલ્યમાં આંકી ન શકાય તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક વ્યવહાર તેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય તો જ તેવા વ્યવહારોને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જો તેમાં નાણાંનું મૂલ્ય માપી ન શકાતું હોય તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો પણ પેઢીને અસર કરતા હોય જ છે, પરંતુ માત્ર તેની કોઈ ચોપડે નોંધ થતી નથી. તમને ઉદાહરણ આપું કે ભાઈ દાખલા તરીકે કોઈ કર્મચારીને તમે 25,000 રૂપિયા મહિને પગાર ચૂકવો છો, તો આ વ્યવહાર જે પગાર છે તેનું 25,000માં મૂલ્ય થયું છે કે ભાઈ 25,000 રૂપિયા તે કર્મચારીને દર મહિને પગાર આપવામાં આવે છે, તો તે વ્યવહાર છે આર્થિક વ્યવહાર છે. પરંતુ કર્મચારી પેઢીની અંદર પ્રમાણિકતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને ઉત્સાહપૂર્વક જે કામ કરે છે તેનું કોઈ મૂલ્ય માપી શકાતું નથી. તો સારા કર્મચારી તે પણ પેઢીની એક પ્રકારની મિલકત જ છે, પરંતુ તેનું નાણામાં કાંઈ પણ મૂલ્ય નથી, તો તે વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક નર્સ હોસ્પિટલની અંદર કોઈ પેશન્ટની સારવાર કરે છે, ટ્રીટમેન્ટ કરે છે, એની કેર કરે છે, તો તેના માટે તેને સેલેરી મળે છે, તો તે વ્યવહાર આર્થિક વ્યવહાર છે. પણ આ જ નર્સ ઘરે આવી પોતાના સંતાનની કે પોતાના કોઈ ઘરના સભ્યની સેવા કરે છે, તેની ટ્રીટમેન્ટ કરે છે, તેની કેર કરે છે, તો તે વ્યવહાર છે તે બિન આર્થિક વ્યવહાર છે. એક જ વ્યક્તિ હોસ્પિટલની અંદર કામ કરે છે તો તે આર્થિક વ્યવહાર બને છે, અને આ જ વ્યક્તિ જો ઘરે કામ કરે તો તે વ્યવહાર છે તે બિન આર્થિક વ્યવહાર થઈ જાય છે, કારણ કે હોસ્પિટલમાં કામ કરવાથી તેને સેલેરી મળે છે એટલે તેનું નાણામાં મૂલ્ય માપી શકાય છે, તો તે આર્થિક વ્યવહાર થશે. પરંતુ આ જ વ્યક્તિનું ઘરે કાળજી કરે છે તો તેનું કોઈ નાણામાં મૂલ્ય માપી શકાતું નથી, તો તે વ્યવહારને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વસ્તુ કે જે આર્થિક વ્યવહારો છે તે બધા જ વ્યવહારો ધંધાના વ્યવહારો છે, તેથી તેની અસર ચોપડે દર્શાવવામાં આવે છે, અને બિન આર્થિક વ્યવહારો ધંધાના વ્યવહારો હોતા નથી માટે તેની કોઈ અસર થતી નથી. હમણાં જ મેં તમને સમજાવ્યું તે મુજબ કે ભાઈ કર્મચારીને પગાર આપો એ ધંધાનો જ વ્યવહાર છે, બરાબર, તો તેની ચોપડે અસર થાય છે, પરંતુ
कर्मचारी जे प्रमाणिकताथी काम करे छे ते धंधानो व्यवहार नथी तो तेनी कोई पण प्रकारनी चोपड़े नोंध थती नथी। टूंकमां धंधामां ने जे काई पण व्यवहारो થયેલા હોય એવા વ્યવહારોને જ આર્થિક વ્યવહાર કહેવાય છે। ધંધા સિવાયના જે કોઈ પણ વ્યવહારો હોય બરાબર તો તેને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે। ખાસ તો તમારે અગત્યની વસ્તુ તે જ યાદ રાખવાની છે કે ભઈ જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય એવા જ વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે। જે વ્યવહારનું નાણાના મૂલ્યમાં માપી નથી શકાતું તે બિન આર્થિક વ્યવહાર થાય। નાણાના મૂલ્યમાં માપી શકાતું હોય તો તે ધંધાના વ્યવહાર કહેવાય તો તેની અસર થાય। બિના નાણાકીય વ્યવહાર હોય તો તેની કોઈ ધંધાની અસર થતી નથી અને તેથી આવા આર્થિક વ્યવહારો છે તે ચોપડે નોંધાય છે, ચોપડે નોંધવા જરૂરી છે બરાબર। અને આવા વ્યવહાર છે તે ચોપડે નોંધવામાં આવતા નથી બરાબર। આ બિન આર્થિક વ્યવહારો છે તેની અસર પેઢીને થાય છે, પેઢીના નફાને, પેઢીના નુકસાનને, પેઢીની મિલકતોને, પેઢીના દેવાને, પેઢીના લેણાને, દરેક જગ્યાએ તેની અસર પહોંચે છે। તેટલા માટે આવા વ્યવહારોને પેઢીના ચોપડે નોંધવા જરૂરી છે। પરંતુ બિન આર્થિક વ્યવહારોની પેઢીમાં કોઈ પણ પ્રકારની અસર ઉપજતી નથી તેથી આવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે। ત્યારબાદ નાણ આર્થિક વ્યવહારો છે તેના જુદા જુદા પ્રકાર પાડી શકાય છે બરાબર। આપણે આગલા પીરિયડની અંદર પણ સમજાવેલું છે, આગલા પાર્ટમાં પણ સમજાવેલું છે કે ભાઈ ધંધાકીય આર્થિક વ્યવહારનું વર્ગીકરણ જે આપણે તમને ગઈકાલે સમજાવેલું હતું કે ભાઈ ધંધાકીય જે આર્થિક વ્યવહારો છે તેના પ્રકાર પાડી શકાય છે, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર કે અન્ય વ્યવહાર તે રીતે તેના પ્રકાર પાડી શકાય, અથવા તો આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર આ રીતે પણ તેના પ્રકાર પાડી શકાય છે બરાબર। પરંતુ બિન આર્થિક વ્યવહારના કોઈ પણ પ્રકારના પ્રકાર પાડી શકાતા નથી। બિન આર્થિક વ્યવહાર એટલે બિન આર્થિક વ્યવહાર જ કહેવાય, પછી એમાં બીજું કોઈ પણ વસ્તુ આવતી નથી। પરંતુ આર્થિક વ્યવહાર છે તો આર્થિક વ્યવહારની અંદર તે આંતરિક વ્યવહાર પણ હોઈ શકે અને બાહ્ય વ્યવહાર પણ હોઈ શકે। આર્થિક વ્યવહાર છે તે રોકડ વ્યવહાર પણ હોઈ શકે, ઉધાર વ્યવહાર પણ હોઈ શકે અને અન્ય વ્યવહાર પણ હોઈ શકે। અને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ રૂપિયા 24,000 નો માલ રમેશભાઈને વેચ્યો, અહીં તમે જોઈ શકો છો કે જે માલ વેચ્યો છે તેનું 24,000 નું આર્થિક મૂલ્ય છે આપણે રમેશભાઈને વેચ્યો। અહીં આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર એ આપણે તમને સમજાવ્યું છે કે અહીં તમને ખાલી વ્યક્તિના નામનો જ ઉલ્લેખ છે બરાબર। શાક પરથી વેચ્યો કે ઉધાર વેચ્યો કે રોકડેથી વેચ્યો એવું કાંઈ નથી કીધું, માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે તો આ વ્યવહાર છે કેવો થશે, ઉધાર વ્યવહાર થશે। તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર અને આર્થિક વ્યવહાર પાસે માલ વેચી એના બદલામાં 24,000 રૂપિયા છે તેના માટે રમેશભાઈ છે એ આપણા દેવાદાર બને છે। જ્યારે રમેશભાઈ પાસેથી રૂપિયા 24,000 નો માલનો ઓર્ડર મળ્યો એટલે રમેશભાઈ આપણે જે માલ ઓર્ડર આપ્યો છે તો આ વ્યવહાર છે એ કેવો, બંને જગ્યાએ સમાન જ છે, અહીં આપણે માલ વેચ્યો જ્યારે અહીં માત્ર આપણે જે ઓર્ડર જ મળ્યો છે એટલે આ વ્યવહાર છે તે આર્થિક વ્યવહાર છે, આ વ્યવહાર છે તે બિન આર્થિક વ્યવહાર છે કારણ કે હજી આપણે ઓર્ડર મળ્યો જ છે બરાબર છે। ઓર્ડર મળેલો છે, આપણે માલ મોકલાવી નથી દીધો અથવા તો રમેશભાઈ આપણે કોઈ રોકડ રકમ કે કંઈ પણ આપેલું નથી એટલે આ વ્યવહાર છે તે બિન આર્થિક વ્યવહાર છે। તેવી જ રીતે આર્થિક વ્યવહારની અંદર આપણે આગલા જે ઉદાહરણો લીધા હતા કે ભાઈ રોકડેથી માલ વેચ્યો, પરેશભાઈને રોકડેથી માલ વેચ્યો, છગનભાઈ પાસેથી માલ ખરીદ્યો, આવા જે કોઈ પણ વ્યવહારો છે તે બધા તમારા આર્થિક વ્યવહાર છે। જ્યારે આપણે ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, વેચાણ વધારવા માટેની મિટિંગનું આયોજન કર્યું, આવા કાંઈ પણ વ્યવહારો હોય તો તે વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે। ઇન શોર્ટ, જે વ્યવહારનું નાણાના મૂલ્યમાં માપી શકાય, જે વ્યવહારોની ચોપડે અસર થાય, જે વ્યવહારો ચોપડે નોંધવામાં આવે તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે અને જે વ્યવહારની કોઈ નાણામાં મૂલ્ય માપી શકાય નહીં, જેનાથી કોઈ અસર થતી ન હોય, ચોપડે નોંધવામાં ન આવતું હોય તો આવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। અહીં માલ ખરીદ્યો, માલ વેચ્યો, મિલકત ખરીદી, મિલકત વેચ્યું, આવા રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર છે તે આપણા આર્થિક વ્યવહાર કહેવાય। જ્યારે ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગનું આયોજન કર્યું, વિચાર્યું, આવું કાંઈ પણ હોય તો તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે। તો વ્યવસ્થિત રીતે
તમને બધું જ સમજાઈ ગયું હશે કે ભાઈ આર્થિક વ્યવહાર કોને કહેવામાં આવે છે, બિન આર્થિક વ્યવહાર કોને કહેવામાં આવે છે. અને આમ છતાં જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યની બે વસ્તુ ભણેલા છીએ, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. આ બંને તફાવત તમારે પાકી બુકની અંદર એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. માત્ર લખવાનું નથી, પાકું પણ કરવાનું છે. અને એ દરમિયાન તમને કાંઈ પણ ન સમજાય તો તમે મને કોલ કરીને વ્યવસ્થિત રીતે પૂછી શકો છો. ખાસ આ વસ્તુ સમજી લેજો, કારણ કે આપણે જે આવતીકાલે દાખલા ગણવાના છે તેના માટે આજનો આપણો ટોપિક ખૂબ જ ઉપયોગી છે. ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો, ન સમજાય તો મને કોલ કરીને પૂછી શકો છો. શાંતિથી એક મિનિટ માટે પોઈન્ટ્સ જોઈ લો. તમારે આ રીતે લખવાનું નથી, પરંતુ આ એટલા માટે તમને દેખાડું છું કે જેથી કરીને તમને કઈ રીતે યાદ રાખવું તેના ઉપરથી ધ્યાનમાં આવી જશે. વ્યવસ્થિત રીતે જોઈ લો તમે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સમય આપીએ છીએ એ એટલા માટે સમય તમને આપીએ છીએ કે જેથી કરીને દાખલા તરીકે આ તફાવત યાદ રાખ્યો છે તો નાણાંનું મૂલ્ય, અસર, ચોપડે નોંધાય છે, પ્રકાર અને ઉદાહરણ, બસ આટલું 1, 2, 3, 4, 5 શબ્દ તમે યાદ રાખી લો એટલે આખો તફાવત તમને યાદ રહી જાય. નાણાંમાં મૂલ્યમાં આપણે આંકી શકાય, ધંધાની અસર ચોપડે નોંધાય, પ્રકાર અને ઉદાહરણ આંકી શકાય, અહીંયા આંકી ન શકાય, અહીંયા અસર થાય છે, અહીંયા અસર થાય છે, અહીંયા અસર થતી નથી, આ ચોપડે નોંધાય છે, નોંધાતા નથી, પ્રકાર છે, પ્રકાર નથી, અને ઉદાહરણ. તો એટલું તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લો એટલે તમને આખો જ તફાવત છે તે તમે વ્યવસ્થિત રીતે તમને આવડી જાય. એવી જ રીતે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહારમાં પણ તમે યાદ રાખી શકો. વ્યવસ્થિત રીતે જોઈ લો અને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ખાસ આજે આપણે ખૂબ જ અગત્યની વસ્તુઓ ભણ્યા છીએ. આમાં જો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.